नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित जेनो चैप्टर नंबर 7 घन अने घनमूल बराबर, जेमा आपणे पार्ट इंट्रोडक्शन में विस्तृत माहिती मेळवी हती के घन अने घनमूल विषय, अने आजना लेक्चर में आपणे स्वाध्याय 7.1 ना दाखला नंबर 1 थी शुरुआत करीशुं। तो नीचेनामांथी कई संख्या पूर्ण वर्ग नथी बराबर, सॉरी पूर्ण घन, नीचेनामांथी कई संख्या पूर्ण घन नथी, राइट? એટલે પૂર્ણ ઘન એટલે તો કે જેનું ઘનમૂળ નીકળતું હોય, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો 216 છે એના આપણે અવિભાજ્ય અવયવોની રીતથી અવયવ પાડીશું। તો અહીંયા આપણે લખીશું 216, હવે 216 ને કેટલા વડે ભાગી શકાય? તો કે અહીંયા બેકી સંખ્યા છે એટલે 2 વડે, 2 અહીંયા 2 એકા 2 શૂન્ય, 2 એકા 16 બરાબર, ફરીથી 2 વડે, 2 પંચા 10 અને અહીંયા 8 છે એટલે 2 ચોક 8 બરાબર, ફરીથી બેકી સંખ્યા છે એટલે 2 વડે, તો 2 2 4 2 7 14 હવે તો કે ઓડ એટલે કે એકી સંખ્યા આવી, 3 થી આપણે ભાગ ચલાવીએ તો 3 9 27, એવી જ રીતે 3 તરી 9 અને 3 એકા 3 બરાબર વિદ્યાર્થી મિત્રો। તો અહીં 216 બરાબર તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 3 ની જોડ બને છે બરાબર, 3 3 ની જોડ બને છે, તો આપણે લખવાનું કે અહીં 216 ના અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બને છે બરાબર, અહીં 216 ની અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બને છે બરાબર, 3 3 ની જોડ બને છે। તો કોઈ અવયવ બાકી રહે છે આમાં જુઓ તો? ના, તો કે કોઈ અવયવ બાકી રહેતો નથી, અવયવ બાકી રહેતો નથી બરાબર। તો વિદ્યાર્થી મિત્રો 216 એ શું છે? પૂર્ણ ઘન સંખ્યા છે, તેથી 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે બરાબર, કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન। તો તમે જોઈ શકો છો કે 216 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન બરાબર, તો આપણે ખ્યાલ આવી ગયો કે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે। એવી રીતે બીજી દાખલો છે કે 128, તો 128 ના પણ આપણે અવિભાજ્ય અવયવની રીતથી દાખલો ગણીશું, તો કે 128 અને આપણે બેકી સંખ્યા છે તો 2 વડે ભાગીશું, તો 2 અહીંયા આવશે, 2 6 12 2 4 8 ત્યારબાદ 2 3 6 2 2 4 ત્યારબાદ 2 એકા 2 1 2 એટલે 2 6 12 ત્યારબાદ 2 8 16 2 4 8 2 2 4 અને 2 એકા 2, ખ્યાલ આવ્યો? 128 ને 2 વડે ભાગો એટલે 64 આવે, 64 ને 2 વડે ભાગો 32 આવે, 32 ને 2 વડે 16, 16 ને 2 વડે 8 આવે, 8 ને 2 વડે ભાગો 4 આવે, 4 ને 2 વડે ભાગો 2 આવે, 2 ને 2 વડે ભાગો 1 આવે બરાબર। તો અહીં 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા છે? તો જે 3 3 ની પેર, આ એક પેર, આ બીજી પેર બરાબર, ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર। તો કે જો 3 ની પેર થઈ ગઈ બરાબર, તો શું પાછળ વધે છે? તો કે 2 વધે છે, રાઈટ? તો અહીં 128 ના અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બનતી નથી,
ત્રણ ત્રણ ની જોડ બનાવતા શું બાકી રહે છે તો કે બે બાકી રહે છે અહીંયા લખવાનું અહીં 128 ની અવિભાજ્ય અવયવોની ત્રણ ત્રણ ની જોડ બનતી નથી બરાબર ત્રણ ત્રણ ની જોડ બનતી નથી અને ત્રણ ત્રણ ની જોડ બનાવતા ત્રણ ત્રણ ની જોડ બનાવો છો તો શું થાય છે બનાવતા બે બાકી રહે છે શું બાકી રહે છે બે બાકી રહે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી બરાબર તો અહીંયા લખવાનું કે 128 તેથી 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી રાઈટ હવે ત્રીજો દાખલો છે કે 1000 આપેલા છે 1000 ને આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી અવયવ પાડીશું તો આપણે 1000 ને લખીશું બરાબર બે વડે ભાગો તો શું આવશે 500 જો બે વડે સર તમને સર બે વડે કેમ ભાગ્યા તો જ્યારે 2 4 0 2 4 6 8 આ સંખ્યા એકમના સ્થાને હોય ત્યારે 2 થી ભાગવાનું બરાબર તો કે 0 છે હજુ 2 વડે તો કે 250 2 વડે 125 હવે 5 વડે 25 5 વડે 5 એ જો 3 3 ની પેર બને છે બરાબર તો અહીંયા લખીશું 1000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર તો 3 3 ની પેર બની જાય છે યસ તો અહીંયા લખવાનું શું લખીશું કે અહીં 1000 ની અવિભાજ્ય અવયવોની અહીં 1000 ની અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બને છે 3 3 ની જોડ બને છે કોઈ અવયવ બાકી રહે છે જો તો નહીં એટલે કોઈ અવયવ બાકી રહેતો નથી બાકી રહેતો નથી બરાબર તેથી 1000 એ કેવી સંખ્યા થઈ તો કે પૂર્ણ ઘન સંખ્યા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 ના દાખલા નંબર 1 2 અને 3 આપણે જોયા હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 નો ચોથા નંબરનો દાખલો છે કે 100 આપેલા છે 100 પૂર્ણ ઘન છે કે નહીં એ ચકાસવાનું છે તો 100 ને આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી અવયવ પાડીએ કે 2 50 2 ભાગીએ એટલે 25 આવે 25 એટલે હવે કોનાથી ભાગીશું તો કે 5 વડે કે 5 એક 5 એ 25 અને 5 એક 5 તો 2 2 ની પેર થાય છે પણ 3 3 ની પેર થતી નથી તો આપણે અહીંયા શું લખીશું તો કે 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર અહીં 100 ની બરાબર અવિભાજ્ય અવયવીકરણની અહીં 100 ની અવિભાજ્ય અવયવોની જોડ બનતી 3 3 જોડ અવયવોની 3 3 જોડ બનતી નથી બરાબર 3 3 જોડ બનતી નથી
તો કે જોડ બનાવતા એક પણ ત્રિપુટી બનતી નથી બરાબર જો અહીંયા બે છે અહીંયા બે છે તો જોડ બનાવતા એક પણ ત્રિપુટી બનતી નથી તેથી 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો 46656 બરાબર તો એ પાંચમો દાખલો છે એના આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતિ હવે ઉપાડીએ શું છે 46656 હવે જો અહીંયા 6 છે એટલે બે કી સંખ્યા 2 વડે આપણે ભાગીશું 2 2 2 4 2 3 6 2 3 6 2 2 4 1 વધે 6 16 એટલે 2 8 16 એવી જ રીતે 2 કા 2 2 કા 2 1 વધે 2 6 12 1 વધે 2 6 12 2 4 8 એવી રીતે 2 5 10 1 વધે 2 8 16 2 3 6 2 2 4 ફરીથી 2 વડે 2 2 4 1 વધે 2 9 18 2 કા 2 2 6 12 ફરીથી 2 વખત 2 થી 2 કા 2 2 4 8 2 5 10 2 8 16 ફરીથી 2 વડે તો કે 2 7 14 2 2 4 અને 2 9 18 હવે 729 આયા હવે આપણે કેટલા વડે ગુણીશું તો કે 3 વડે તો 3 થી કરીએ તો કે 3 2 6 3 2 6 1 વડે 3 4 12 અને 3 3 9 ફરીથી 3 વડે 3 8 24 3 1 3 3 વડે 27 3 વડે 9 ફરીથી 9 3 27 3 3 9 અને 3 1 3 તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 3 3 ની પેર બરાબર તો અહીંયા આપણે 46656 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો જો આ 3 3 ની પેર બને છે રાઈટ તો આ 3 3 ની પેર બને છે તો અહીંયા આપણે શું કરીશું તો કે અહીં 46656 ના ની અવિભાજ્ય અવયવોની કેટલી કેટલી જોડ તો કે 3 3 જોડ બને છે બરાબર તેથી 46656 એ પૂર્ણ ઘન સંખ્યા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 5 પણ અહીં પૂર્ણ થયો 2 સેકન્ડ આપું છું ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 થી શરૂઆત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 2 એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેની નીચે આ પ્રમાણે સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે 243 છે એના અવિભાજ્ય અવયવીકરણની રીતિ આપણે અવયવ પાડીએ પહેલા તો કે અહીંયા 243 બરાબર તો પાછળ શું છે 3 છે બરાબર તો 3 છે એટલે આપણે એકી સંખ્યા એટલે 3 થી શરૂઆત કરીએ તો 3 8 24 3 1 3 3 27 3 81 થાય 3 9 27 3 3 9 અને 3 1 3 તો અહીંયા જો 3 એક એક જોડ બને છે બીજી જોડ બનતી નથી તો આપણે અહીંયા શું લખીશું અહીં 243 ના અવિભાજ્ય અવયવોની 3 જોડની 3 ની અહીં 243 ની અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ અવયવોની 3 3 ની જોડ
શું થાય છે બનાવતા શું બાકી રહે છે ત્રણ ત્રણ ની જોડ આપણે બનાવીએ અહીંયા 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ત્રણ ત્રણ ની જોડ બનાવીએ બરાબર બનાવતા શું બાકી રહે છે 3 ગુણ્યા 3 બાકી રહે છે બરાબર હવે આ 3 ગુણ્યા 3 જે બાકી રહે છે બરાબર જેના કારણે 243 એ શું છે પૂર્ણ ઘન નથી હવે આને પૂર્ણ ઘન બનાવવો હોય તો કેટલા વડે ગુણવા પડે તો કે 3 વડે ગુણવા પડે તો અહીંયા આપણે લખીએ 243 ગુણ્યા 3 બરાબર આ બાજુ તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને કૌંસ બહાર 3 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ જે 243 ને આપણે 3 વડે ગુણીએ તો શું થાય 3 તારીખ 9 3 4 12 નો બગડો વધીએ 3 2 6 ને 7 બરાબર એટલે આ શું થયું 729 તો 729 બરાબર અહીંયા શું થઈ જશે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર આ કૌંસ ખોલી નાખો એટલે 3 અંદર એટલે 3 3 ની પેર થઈ ગઈ તો આને આપણે આ રીતે લખી શકાય કે 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન બરાબર તો આ સંખ્યા હવે 729 એ કેવી થઈ ગઈ પૂર્ણ ઘન સંખ્યા હવે 729 એ પૂર્ણ ઘન સંખ્યા છે હવે આપણે આમાં લખી શકીએ કે આમ નાનામાં નાની કઈ સંખ્યા થી તો કે આમ 243 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને છે આમ 243 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને છે બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું 256 છે તો 256 બરાબર તો 6 ને આપણે અહીંયા બીજી સંખ્યા છે એટલે 2 વડે ગુણી ભાગીએ 2 કા 2 2 2 4 2 3 2 8 16 કારણ કે 2 2 4 એટલે અહીંયા 5 માંથી 4 જાય એક વધે અને આ 6 ની 4 એટલે 16 તો 2 8 16 હવે 2 વડે તો 2 6 12 2 6 8 2 3 6 2 2 4 ફરીથી 2 વડે 16 2 32 2 વડે 8 2 16 2 વડે 2 6 8 2 વડે 2 2 4 અને અહીંયા 2 કા 2 હવે જો 3 3 ની પેર બરાબર બાકી રહે છે રાઈટ તો અહીંયા આપણે 256 બરાબર 2 ગુણ્યા 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 2 હવે જો આ 3 3 ની પેર આ 3 ની પેર તો આ બંને બાકી રહે છે બરાબર શું બાકી રહે છે તો કે 2 ગુણ્યા 2 બાકી રહે છે તો આપણે અહીંયા લખીએ કે અહીં 256 ની અવિભાજ્ય અવયવોની કેટલી તો કે 3 3 ની જોડ બનાવતા 3 3 ની જોડ બનાવતા શું બાકી રહે છે તો કે 2 ગુણ્યા 2 બાકી રહે છે બરાબર હવે આ 2 ગુણ્યા 2 બાકી રહે છે જેના કારણે શું થાય છે તો કે 256 જે છે એ પૂર્ણ ઘન નથી પૂર્ણ ઘન નથી હવે આને આપણે પૂર્ણ ઘન બનાવવો હોય આને આપણે પૂર્ણ ઘન બનાવવો હોય તો શું કરવું પડે તો કે 2 વડે ગુણવા પડે 256 ગુણ્યા 2 એવી જ રીતે આ બાજુ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 12 2 વડે આપણે ગુણીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો 256 ગુણ્યા 2 કરો તો 6 2 12 વધી 1 5 2 10 ની 1 11 વધી 1 5 2 2 4 4 ની 1 5 એટલે કેટલા થાય 512 એવી જ રીતે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા
जो त्रण त्रण नी जोड़ थई गई એટલે અહીંયા એમ જ લખાય કે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન રાઈટ હવે 512 એ કેવી થઈ ગઈ પૂર્ણ ઘન સંખ્યા 512 એ પૂર્ણ ઘન સંખ્યા છે તો આમ 256 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા આમ 256 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો છે બરાબર ત્રીજો અને પાંચમો તમારે જાતે કરવાનો છે તો અહીંયા ચોથો દાખલો છે 675 અહીંયા 5 છે એટલે આપણે કેટલા વડે ગુણીશું તો કે 3 વડે 3 2 6 3 2 6 1 વધુ 3 5 15 3 7 21 3 5 15 3 2 6 3 5 15 અને અહીંયા 3 નહીં પણ 5 છે એટલે કેટલા વડે ભાગીશું આપણે 25 છે એટલે 5 5 25 5 5 25 બરાબર હવે આમ 675 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 3 ની ફેર આ બંને બાકી રહે છે અહીંયા લખવાનું 675 ની અવિભાજ્ય અવયવોની બરાબર 675 છે એની અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બનાવતા શું બાકી રહે છે તો કે 5 ગુણ્યા 5 બાકી રહે છે રાઈટ તો 675 એ શું છે 675 એ પૂર્ણ ઘન નથી શા માટે નથી કારણ કે 675 ને આપણે કેટલા વડે ગુણવા પડશે તો કે 5 વડે તો એવી જ રીતે આપણે આને પણ ગુણીએ 3 ગુણીએ 3 ગુણીએ 3 ગુણીયા 5 ગુણીયા 5 ગુણીયા 5 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો 675 ગુણીયા 5 કરો તો 5 5 25 વધી 2 5 7 35 ને 2 37 વધી 3 6 5 30 ને 3 કે 33 એવી રીતે અહીંયા તો કે 3 ગુણીયા 3 ગુણીયા 3 ગુણીયા 5 ગુણીયા 5 ગુણીયા 5 બરાબર હવે આ 3 3 ની પેર છે એટલે 3 નો ઘન અને 5 નો ઘન તો અહીંયા હવે અહીંયા આપણે લખી શકાય કે 3375 એ પૂર્ણ ઘન સંખ્યા છે આમ 3375 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે પ્રશ્ન નંબર 2 પણ અહીં પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આજના જે દાખલા મેં તમને આ વિડિયો લિંકમાં કરાવ્યા એ બધા જ દાખલા તમારે તમારી CW માં એકવાર અને બે વાર તમારે રફ બુકમાં ગણવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કોઈ પણ પ્રકારનું જે દાખલો છે એમાં કે મિસ્ટેક ના કરતા અને શાંતિથી વિચારીને દાખલા ગણજો અને સમજો તો આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરું છું ધન્યવાદ